આપણને સ્વિટ્ઝરલેન્ડ જવાની ઈચ્છા થતી હોય છે આપણે જઈએ છીએ પણ ખરા પણ આપણાથી સાવ નજદીકમાં રહેલા સમઢિયાળા જવાની ઈચ્છા થઈ છે કદી ત્રણ ત્રણ સહજ સરળ ભક્તો અધ્યાત્મનો એક જ માર્ગ અને ધ્યેય પૂર્ણ થાય તો સ્વેચ્છાએ ત્યાગ કરીને સમાધિ લે ક્યાંય સાંભળ્યું કે પાળ્યું છે આવું સમઢિયાળાના ગંગા સતીને સૌરાષ્ટ્રના મીરા કહેવાનું પુણ્ય શ્રેય જોધપર નદી પાસેના સરસ્વતી નિકેતન આશ્રમના શ્રી ભાણદેવજીને ફાળે જાય છે ગુજરાતના એક ખૂણામાં બેસી કશાજ ઉત્પાદ કે પ્રચાર વગર સતત સતત જીવન સાધનારત રહેનાર શ્રી ભાણદેવજી ગુજરાતની આધ્યાત્મિક વિરાસત છે ભાણદેવજીએ શ્રી માના આદેશથી લેખીને વહેવા દીધી છે અને તેમાંથી આપણને શાસ્ત્રોનું નવનીત મળી રહ્યું છે ભાણદેવજીએ જ્યારે ગંગા સતીનું અધ્યાત્મ દર્શન લખ્યું ત્યારે જ દંતાલીના સાચુકલા અને વિદ્રોહી સંત શ્રી સચ્ચિદાનંદજીએ ગંગાસતીની અમરવાણી શીર્ષકથી ગંગા સતીએ ગાયેલા બાવન ભજનોનો વિસ્તૃત રસાસ્વાદ કરાવ્યો ગુજરાતનો કોઈ એવો ભજનિક કે લોક સાહિત્યકાર કે કથાકાર નથી કે જેના કંઠે વાત માતમાં ગંગાસતી ન આવ્યા હોય પ્રિયશ્રી મોરારી બાપુ તો અમારું રાજ સમઢિયાળું એમ કહીને ગંગા સતીનું સ્મરણ કરે ને આંખના ખૂણા ભીના થઈ જાય વિસ્તૃત ગ્રંથો અભ્યાસુઓ માટે હોય છે અને તેના સંક્ષિપ્ત સ્વરૂપો જાણકારી મેળવીને વિશેષ અભ્યાસ કે રસ ધરાવનાર માટે માર્ગદર્શક હોય છે શ્રી ભાણદેવજીએ ગંગા સતી નામથી એક ચાલીસ પાનાની પુસ્તિકા પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત કરી અને તેમાં સ આધાર સિદ્ધ થયું કે ગુજરાતના ગંગા સતી અને મીરાબાઈ તો અદ્વૈત રૂપ છે હા માત્ર ફર્ક એટલો કે મીરાંબાઈ સંઘર્ષ વચ્ચે ભક્તિમય રહ્યા તો ગંગા સતી સરળતા સાથે પણ ભક્તિમય રહ્યા અદ્વૈત એ સરખામણી નથી પણ અદ્વૈત એ તો અલૌકિકમાં ઓગળી જવાની ઘટના છે સીબી એ છે કે આપણે ભારતીય સંસ્કૃતિના ઢોલ પીટવામાં વ્યસ્ત થઈ ગયા છીએ અને ક્યાંક વાગેલા એક તારાને વિસરી ગયા છીએ ગંગાસતી કહળસંગ પાનબાઈ જલારામ બાપા વીરબાઈમાં ભોજલરામ બાપા દાસીજીવન નરસિંહ સ્વામીરામદાસ રંગ રંગવદૂતજી પૂજ્યશ્રી મોટા સહજાનંદ સ્વામીની યાદીમાં કેટલી કેટલાને યાદ કરીએ આ પ્રત્યેકના જીવન પ્રસંગો એવા રોમાંચક છે કે આપણા બાળકો ઓનલાઈનથી કંટાળે ત્યારે સામે બેસીને જો આપણે કંઈ સંભળાવીએ તો વિસ્મયની વાવણી થાય કોનું શું ન કરો એ કહેવાને બદલે આપણે શું કરવા યોગ્ય છે તેના ઉપર ધ્યાન આપીએ તો સંસ્કૃતિ સંવર્ધન થતું રહેશે ગંગા સતીનું સરળતમ જ્ઞાન ચિત્તમાં કેમ બેઠું એવા પ્રશ્નનો જવાબ ભાણદેવજી આ રીતે આપે છે તેઓ કહે છે બહુ નાની વયથી ગંગા સતીના વચન વિવેકે અમારા ચિત્તનો કબજો લઈ લીધો છે મા અને પિતાજીએ રોપેલા આ ગંગા સતી બીજકને વેદ ઉપનિષદ ભાગવત અને ગીતાનું જલસિંચન થયું છે અને હવે વર્ષો સુધી આ ગંગા વેલીને ફૂલ બેઠાં છે મહર્ષિ ઉરવિંદ કહે છે ધ ટ્રુ સેન્સ ઓફ વેદા કેન બી રિકવર્ડ બાય મેડિટેશન એન્ડ તપસ્યા વેદના સાચા અર્થનો ઉઘાડ ધ્યાન અને તપશ્ચર્યા દ્વારા થઈ શકે છે વેદમંત્રોના અર્થઘટનનું આ વિધાન ગંગા સતીના ભજનોને પણ લાગુ પડે છે કારણ કે ગંગા સતીના ભજનો લખાઈને ગવાયા નથી પણ ગવાઈને લખાયા છે ગોદમાં તાનપુરો મુકાય અને અંગુલીથી તાનપુરાના તાર છેડાય ત્યારે ચેતનાની ભૂમિકા બદલાઈ જાય છે ભજનિક ઉચ્ચતર ચેતનામાં પ્રવેશ પામે છે ત્યાંથી ભજનની કડીઓ આવે છે અને ભજન ગવાય છે વેદ મંત્રોની જેમ ભજનની કડીઓ પણ ઉતરે છે ગંગાસતીના ભજનોની કડીઓ એ ગંગોપનિષદના મંત્રો છે ગંગા સતીના ભજનો એ ગંગદેવના સૂત્રો છે સુકતો છે એવી બાણદેવજીની અનુભૂતિ છે એક સુંદર ને માર્મિક વાત અમે ગંગા સતીના ભજનોના અર્થ સમજી લીધા એમ કદી કહી શકાય નહીં એમ કદી માની શકાય પણ નહીં માત્ર એટલું જ કહી શકાય કે અમે ગંગા સતીના ભજનોના અર્થ સમજી રહ્યા છીએ સત્ય તો એ છે કે સ્ત્રી ચિત્તની ભૂમિનું બંધારણ જ એવું છે કે તેમાં ભક્તિની અમૃતવેલ સરળતાથી જન્મે છે અને મબલક વૃદ્ધિ પામે છે તેથી મીરા એક નથી અનેક છે ચિત્તોડમાં પ્રગટ્યા એ મીરાબાઈ દ્રવિડ પ્રદેશમાં પ્રગટ્યા એ આંડાલ કાશ્મીરમાં પ્રગટ્યા એ લલ્લેશ્વરી કર્ણાટકમાં પ્રગટ્યા એ મહાદેવી આખા ગ્રીસમાં પ્રગટ્યા એ સૈફો ને સૌરાષ્ટ્ર ઢૂંડતા હૈ તું કિસ કા સહારા ઢૂંડતા હૈ તું કિસકા सहारा